ગુણાકાર કરવાનો હોય છે, પણ ત્યાં ગુણાકારની નિશાની કરવામાં આવતી નથી, પણ એ સંખ્યાઓને ટૂંકમાં એટલે કે એને ટૂંકમાં લખીને કાઉન્સની અંદર દર્શાવવામાં આવે છે. કાઉન્સનો મતલબ શું છે કે કાઉન્સની બહાર રહેલી જે સંખ્યા છે તેને કાઉન્સમાં રહેલી બધી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. પછી કાઉન્સમાં કોઈ એક સંખ્યા હોય, બે સંખ્યા હોય, બે થી વધારે, ત્રણ હોય, ચાર હોય કે ગમે તે હોય, બધી સંખ્યાઓને કાઉન્સની બહાર રહેલી સંખ્યા સાથે શું કરવાનું છે? ગુણાકાર છે. બીજી રીતે અને તેનામાં આવે કે સાત કાઉન્સમાં આઠ, તો અને સાત અને આઠ વચ્ચે આપણને કોઈ નિશાની દેખાતી નથી. કાઉન્સનો મતલબ શું છે કે સાત અને આઠ વખત શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. તો કાઉન્સનો મતલબ ગુણાકાર. અહીંયા કાઉન્સનો ઉપયોગ કોઈ પણ સંખ્યાનું છે જૂથ બનાવવાનું હોય છે, જૂથ બનાવવા માટે કાઉન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોયું કે છ ને દસ ની સાથે ગુણવાના છે, સાત ને પણ દસ ની સાથે ગુણવાના છે. ગુણાકાર કરતા જે જવાબ મળે છે એનો પણ શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો આપણે ટૂંકમાં ભેગું કરી દીધું કે દસ દસ જે બંને જગ્યાએ ભેગી થઈ છે એને આપણે સામાન્ય કાઢી લીધા છે, અને કાઉન્સમાં જે બે સંખ્યા વધી છે છ અને સાત એને ક્યાં આપણે કાઉન્સની મદદથી જૂથ બનાવી દીધું છે. હવે આપણે આને ફરીથી આપણે એ કાઉન્સને દૂર કરીને છૂટું પાડી તો પણ શું થશે કે દસ ને છ ની સાથે ગુણવાના છે પ્લસ દસ ને સાત ની સાથે ગુણવાના છે. તો ફરી તમે આ રીતે લખી શકાય કે દસ હવે કાઉન્સની અંદર છ છે, હવે દસ નો કાઉન્સની અંદરની સંખ્યા સાથે શું સંબંધ છે? તો ગુણાકારનો સંબંધ છે. તો દસ નો છ સાથે ગુણાકાર આ રીતે લખી શકાય. વચ્ચે નિશાની કઈ છે તો કે પ્લસ ની છે. દસ ને જે છ ની સાથે ગુણેલા છે તેમજ દસ ને સાત ની સાથે પણ ગુણેલા છે. તો તમે જોઈ શકો છો કે ફરીથી આપણને આ જ મળી જાય છે. ઉપર જે આપણે વિધાન લખેલું હતું એ વિધાન જ આપણને ફરીથી ગણિત વિધાન આપણને મળી જાય છે. દસ ગુણ્યા છ પ્લસ દસ ગુણ્યા સાત. તો આ રીતે જયારે કોઈ પણ સંખ્યાઓને ગુણાકાર કરવાનું હોય છે, કોઈ એક થી વધારે સંખ્યાઓને, કોઈ બે કે બે થી વધારે અલગ અલગ સંખ્યાઓને, કોઈ એક જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે આ રીતે કાઉન્સનો ઉપયોગ કરવામાં આવે છે. કાઉન્સનો મતલબ શું કે ગુણાકાર. કાઉન્સની બહાર જે સંખ્યા રહેલી છે, કાઉન્સની બહાર રહેલી સંખ્યાનો કાઉન્સની અંદરની સંખ્યા સાથે કેવો સંબંધ છે તે એ ગુણાકારનો સંબંધ દર્શાવે છે. આ પ્રમાણે કાઉન્સનો ઉપયોગ થાય છે. અહીંયા બીજું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, સાત પ્લસ છ ગુણ્યા દસ આ જે સંખ્યા આપણે જોઈ રહ્યા છીએ. હવે આનું આપણે ફરીથી વિસ્તરણ, તો અહીંયા દસ જે છે અહીંયા ગુણાકારની નિશાની આપણે દસનો આપણે કરવાનું શું છે? તો કે દસ ને કાઉન્સમાં રહેલી બધી સંખ્યા સાથે ગુણાકાર કરવાનું છે. જૂથનો મતલબ શું કે જૂથમાં સંખ્યાઓનો જે જૂથ સમૂહ બનાવી દેવામાં આવે છે, એ સંખ્યાઓ જે છે એને દરેક સંખ્યા સાથે દસ ને ગુણવાના છે, પણ એ છૂટી રીતે એટલે કે આ રીતે લખવામાં નથી આવતું, પણ એને ત્યાં ટૂંકમાં લખવા માટે કાઉન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે પણ લખી શકાય છે કે છ ગુણ્યા દસ પ્લસ સાત ગુણ્યા દસ. પણ આ રીતે તમે જો લાંબુ ઘણીવાર એવું થાય કે જૂથમાં અહીંયા બે સંખ્યાઓ છે, બે થી વધારે સંખ્યા હોય તો એવું કરવા માટે લાંબુ થાય, પણ એને ટૂંકમાં દર્શાવવા માટે કાઉન્સનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ શું થાય? તો એ કાઉન્સમાં જે બે સંખ્યા રહેલી છે એની સાથે દસ ને શું કરવાનું છે? ગુણવાના છે. એટલે ગુણાકાર કરીએ તો આ રીતે પણ લખી શકાય છે કે સાત ગુણ્યા દસ પ્લસ છ ગુણ્યા દસ. અને એનું બીજી રીતે આપણે આની વિધાની ગણતરી કરવી હોય તો ડાયરેક્ટ સીધી રીતે પણ કહી શકીએ કે કાઉન્સમાં જે સાત પ્લસ છ બે નો સરવાળો કરવાનો, સાત ને છ કેટલા થાય છે? સાત માં છ નાખે તો તેર થાય છે. કાઉન્સની બાદ શું છે? તો કે દસ છે. તેર ગુણ્યા દસ બરાબર તેર દાંત એકસો ને વીસ થશે. તો બે રીતે આપણે ગણતરી કરીએ તો છ સરખો જ મળે છે, પણ અહીંયા કાઉન્સનો ઉપયોગ કરવાનો છે કે કાઉન્સની મદદથી આપણે જે નિશાન આપેલું છે એટલે કોષનો ઉપયોગ કરીને જૂથ દ્વારા દર્શાવીને એટલે ગણતરી કરવાની હોય છે. આ રીતે પણ થાય કે પહેલાં છ ગુણ્યા દસ કરો એટલે સાઈન મળે છે, પછી પ્લસ પ્લસ ના પ્લસ સાત ગુણ્યા દસ કરતા સિત્તેર મળે છે, બે નું સરવાળો કરતા શું મળે છે? એકસો ને ત્રીસ. બંને રીતે જવાબ આપણે સરખા જ મળે છે. ઘણી વાર આપણે આ રીતે સંખ્યાઓને લખવાની બદલે જૂથમાં દર્શાવી દઈએ તો આ રીતે આપણને ગણતરી સહેલી પડે કે પેલા સાત પ્લસ છ કરતા તેર મળે છે, ત્યારબાદ તેર ગુણ્યા દસ કરતા એકસો ત્રીસ મળી જાય છે. તો અહીંયા આ રીતે સંખ્યાઓમાં કોષનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે કોષનું વિસ્તરણ, કોષનું વિસ્તરણ કરવું એટલે શું? કોઈ એક સંખ્યા આપણે કાઉન્સમાં આપેલી છે, કોષનું વિસ્તરણ કરવું એટલે કોષનો વિસ્તાર કરવો, કોષને છોડીને કોષને દૂર કરીને સંખ્યાનો વિસ્તાર એટલે કે સંખ્યા કઈ રીતે બનેલી છે. અહીંયા આપણે જોયું કે સાત પ્લસ છ ગુણ્યા તેર. અહીંયા આપણે આનો મતલબ શું છે? તો કે દસ ને કાઉન્સમાં રહેલી બંને સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. અહીંયા આપણે કોષને ખોલી નાખીએ
કોષ તો વિસ્તરણ કરી નાખ્યું, કોષને જવા દે, શું થાય? 7 × 10 અહીંયા છે અને 6 × 10 આ રીતે જઈ શકે. 7 × 10 જરૂર નથી પડતી. 7 ને 10 ની સાથે ગુણી લઈએ, 2 ની વચ્ચે પ્લસ ની, તો પ્લસ ની નિશાની ગુણીશું, અને 6 ને પણ 10 ની સાથે ગુણવાના છે. તો અહીંયા આપણે જે કોષ આપેલો છે 7 + 6, એ કોષને આપણે દૂર કરીને એક વાર 7 ને 10 ની સાથે લીધા છે, એક વાર 6 ને 10 ની સાથે લીધા છે. તો આને આપણે શું કહેવું કહેવાય? કોષનું વિસ્તરણ કરેલું કહેવાય. સંખ્યામાં જે કાઉન્ટ આપેલો છે, જે જૂથ આપેલું છે, જૂથને આપણે છોડીને જે સંખ્યા સાથે ગુણાકાર કરવાનું છે તેની સાથે આપણે જોડી બનાવીને લખી લીધું છે. આને શું કહેવામાં આવે છે? કોષનું વિસ્તરણ કહેવામાં આવે છે. કોષનું વિસ્તરણ કઈ રીતે કહેવાય છે? અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ. કોષનું વિસ્તરણ કરવાના એક્ઝામ્પલ તમને હોમવર્ક દ્વારા વિડીયોના એન્ડમાં સેન્ડ કરવામાં આવશે. થેન્ક યુ.